ઘોઘંબા તાલુકામાં આવેલ અંતરિયાળ રીચવાણી ગામે અંબે માના મંદિરમાં પ્રાંગણમાં ઘોઘંબા તાલુકા પંચાયત વિભાજન અંતર્ગત બેઠક યોજાઈ હતી, જેમાં રાજકીય અને સામાજિક કાર્યકરો હેઠળ દામાવાવ પોલીસ સ્ટેશનની અધમાં આવતી તમામ ગ્રામ પંચાયતો અને અંતરિયાળ ગ્રામોનો સમાવેશ કરવામાં આવે તે માટે બે જિલ્લા પંચાયતના સભ્યો, 10 જેટલા તાલુકા પંચાયતના સભ્યો, 33 જેટલી ગ્રામ પંચાયતના સરપંચો, ઉપસરપંચો, સભ્યો, 95 ગામના આગેવાનો, વડીલો અને ગ્રામજનો હાજર રહ્યા હતા અને સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં મળેલી મીટિંગમાં દામાવાવ ગામમાં તાલુકા પંચાયતની ફાળવણી થાય તે માટે માંગણી કરેલ છે, જેમાં સર્વે બહુમતી અનુમતિ આપી દામાવાવ ગામમાં તાલુકા પંચાયતનું મથક બને એ માટે સમર્થન આપ્યું હતું। ફરી મળીશું નવા સમાચારો સાથે, અમારા બ્યુરો રિપોર્ટ ભાવિનભાઈ પરમાર સાથે, આપ જોતા રહો એચબીએન ટીવી ન્યૂઝ, રમેશ સત્યની સાથે। એકત્રિત થવાનું મૂળ હેતુ એવો છે કે છેવાડાના વિસ્તારને, છેવાડાના માનવીને પૂરેપૂરો સરકારનો લાભ અને હક મળે તો ઘોઘંબા તાલુકામાંથી વિભાજન કરી અને દામાવાવને તાલુકાનો દરજ્જો મળે એ અપેક્ષા માટે તમામે આગેવાન, ચૂંટેલા પ્રતિનિધિ, કાર્યકર્તા, સંગઠનના અને સમાજના આગેવાનો તમામ મળી આ વિચાર કરી અને એકત્રિત થયા છીએ તો સરકાર ખરેખર અમારી વાતને ધ્યાને રાખે અને અમારી માંગને પૂરી કરે, આટલું કહી મારી વાત પૂરી કરું છું।